सूरत શહેરમાં મંગળવારે ગણેશજીની ધૂમ જોવા મળી હતી। તેમાં પણ ખાસ કરીને વિવિધ મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર ગણેશજીના મંડપોને સજાવવામાં આવ્યા છે। ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી। આજકાલ ટેકનોલોજીનો યુગ જોવા મળી રહ્યો છે અને આ ટેકનોલોજીના યુગમાં લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બને છે। જેથી લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર ન બને તે માટે સાયબર ક્રાઇમ દ્વારા ગણેશજીની પ્રતિમા સાથે સાયબર અવેરનેસની ટીપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જેમાં ગણેશ સ્થાપન સાથે સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા એક પ્રદર્શન પણ લગાવવામાં આવી હતી, જેમાં સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ પણ આપવામાં આવી હતી। સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમને લઈને સંપૂર્ણ અવેરનેસ આવે તે માટે આ ગણેશ મંડપને વિવિધ સ્લોગનોથી સજાવવામાં આવ્યો હતો। ગણેશજીના વાહન મૂષક પણ અહીંયા દોરવામાં આવ્યા હતા, જેની ઉપર વિવિધ પ્રકારના સાયબરને લગતા સ્લોગન લખવામાં આવ્યા હતા। સાથે જ ગણેશજીના મંડપમાં બંને તરફ સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી પણ આપવામાં આવી હતી। ના શુભ અવસરે હું તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આશા રાખું છું કે ભગવાન શ્રી ગણેશ આપણને બધાને સુખ સમૃદ્ધિ, સુખ શાંતિ બધું આપશે। આજે આ શુભ દિવસે સુરત સિટી પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક પ્રકારની પ્રદર્શની છે, એક્ઝિબિશન છે, જેમાં ભગવાન શ્રી ગણેશ બધા નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા માટે કઈ કઈ તકેદારીઓ રાખવાની જરૂર છે આ બાબતે માહિતી આપતા સાંભળવા મળે છે। આમાં આ ઉત્સવને લગત તમામ બાબતોને આવરી લઈને સાયબર ક્રાઇમથી બચવા માટેની તકેદારીઓ અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો, તમામ બાબતો પણ આવરી લેવામાં આવી છે। એટલી તકેદારીઓ બધા નાગરિકો રાખશે તો મને એમ થાય છે કે સુરતને સાયબર સેફ સિટી બનાવવામાં આપણા જો લક્ષ્યાંક છે આ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરીશું। સાયબર ક્રાઇમ આજની તારીખમાં સમસ્ત વિશ્વમાં સૌથી ઝડપભેર વધી રહેલો ગુનો છે, એટલા માટે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપણી સાથે રહે અને આપણને સદબુદ્ધિ આપે જેથી આપણે કોઈ ભૂલ કરીએ નહીં એવી ભગવાનને પ્રાર્થના અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નરેસિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।